છોટાઉદેપુરના નસવાડીના અંતરિયાળ જંગલ વિસ્તારમાં 150 કિલો બીજનો ડ્રોનથી વાવેતર કરાયું. જ્યાં માણસ ના જઈ શકે ત્યાં જંગલ વિસ્તારને હરિયાળો બનાવવા નસવાડી વન વિભાગ કામગીરી કરી રહી છે. વરસાદને લઈ કુદરતી સૌંદર્યમાં વધારો કરતા વૃક્ષનું વધુ વાવેતર કરવા વન વિભાગનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડ્રોન એકવાર 10 કિલો બીજ લઈ જઈ આકાશમાંથી ડુંગર વિસ્તારની જમીન પર ફેંકે છે. પછી ત્યાં વૃક્ષ ઉગે છે. સીતાફળ, ખાખરો, ખેર, બહેડા જેવા બીજનો જંગલ વિસ્તારમાં છંટકાવ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર વન વિભાગની નસવાડી રેન્જ ખાતે અંતરિયાળ વિસ્તાર કે જ્યાં આપણે રોપા ના લઈ જઈ શકીએ અને વાહતુક કરી પહોંચાડવાનું ખૂબ મુશ્કેલ હોય એવા અંતરિયાળ વિસ્તારમાં, ડુંગરાળ વિસ્તારમાં ડ્રોન દ્વારા વાવેતર કરવાની પદ્ધતિ અત્યારે વન વિભાગ દ્વારા અપનાવવામાં આવેલી છે. જેમાં અત્રે નસવાડી રેન્જના અંતરાશ ખાતે 10 હેક્ટર અને કડધા ખાતે 10 હેક્ટર એમ બે જગ્યાએ વાવેતર લેવામાં આવેલ છે. જેમાં અમોએ ખેર, સીતાફળ, બેડા, ખાખરો જેવી જાતોનું 150 કિલો જેટલું બીજનું વાવેતર કરવામાં આવેલ છે અને જેનું ખૂબ સારું રિઝલ્ટ મળેલ છે. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.